નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.3 જોયા પછી સમબાજુ, ચોરસ અને લંબચોરસ આ ત્રણેયની આકૃતિઓ જોઈ હતી, ત્રણેયના ગુણધર્મો જોયા, ત્રણેયની વ્યાખ્યાઓ જોઈ હતી. એ વ્યાખ્યા અને ગુણધર્મો ઉપરથી આપણે કેટલાક વિધાનો, ખરા ખોટા વિધાનો કે કેટલાક પ્રશ્નો એ આપણે સ્વાધ્યાય 3.4ની અંદર જોયા છે. તો આજે આપણે સ્વાધ્યાય 3.4નો પહેલો દાખલો છે, ખરા ખોટા વિધાન એ આપણે જોઈએ. મેં આ વિધાનો બોર્ડ ઉપર લખ્યા છે, એ વિધાન ખરું છે કે ખોટું એ આપણે ચેક કરીએ. મેં તમને લંબચોરસ, ચોરસ અને સમબાજુ આ ત્રણેયના ગુણધર્મો સમજાયા હતા કે ચોરસ હોય એને આપણે સમબાજુ કહી શકીએ, પણ બધા સમબાજુને ચોરસ કહી શકાય નહીં. એવી રીતે ચોરસ છે એને તમે લંબચોરસ કહી શકો, પણ લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. આ બધા ચતુષ્કોણો છે એ સમાંતર બાજુ હોય, ચોરસ છે એને સમાંતર બાજુ કહી શકાય, લંબચોરસને સમાંતર બાજુ કહી શકાય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એને તો કહી શકાય, સમબાજુ હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. એના આધારે આપણા બધા વિધાનો ખરા ખોટા કરવાના છે. જુઓ, પહેલું વિધાન લંબચોરસ એ ચોરસ છે. જો લંબચોરસને આપણે ચોરસ કહીએ કે ન કહી શકીએ, તો લંબચોરસને આપણે ચોરસ ન કહી શકીએ. એનું કારણ એ કે લંબચોરસમાં ખાલી સામસામે બાજુ સરખી હોય, ચોરસની અંદર બધી બાજુ સરખી હોય, તો બધી બાજુ સરખી લંબચોરસને થતી નથી, એટલે ચોરસના બધા ગુણધર્મો એમાં આવે નહીં. એટલે પહેલું વિધાન છે એ વિધાન ખોટું છે. આ પહેલું વિધાન ખોટું. એ જ રીતે બીજું વિધાન જુઓ, સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કહે છે. સંબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો હા કહી શકાય, કારણ કે સંબાજુ ચતુષ્કોણ ની અંદર સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે કહી શકીએ. આ વિધાન છે એ ખરું છે. એ રીતે દરેક ચોરસ એ સંબાજુ ચતુષ્કોણ છે. જો ચોરસ છે સંબાજુ છે, તો ચોરસની બધી બાજુના માપ સરખા હોય, સંબાજુના પણ બધી બાજુના માપ સરખા છે, એટલે ખરું વિધાન છે. તેમજ લંબચોરસ પણ છે, ચોરસને લંબચોરસ કહી શકાય, સામસામેની બાજુના માપ પણ સરખા અને બધા કાટખૂણા રહે છે, એટલે આ વિધાન પણ ખોટું છે. ચોથું વિધાન, દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. આમાં એવું કીધું છે ચોરસ એ સમાંતર બાજુ નથી. હવે ચોરસ હોય તો એની સામસામેની બાજુની બંને જોડતો સમાંતર થાય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બની શકે, તો ચોરસને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ. અહીંયા કીધું છે ન કહી શકાય, એટલે આ વિધાન બધી બાજુનો માપ સમાન ન હોય, પાસ પાસેની બાજુની બે અલગ અલગ જોડ સમાન થાય છે, એટલે પતંગાકાર ચતુષ્કોણ ને આપણે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ નહીં. એટલે વિધાન ખોટું છે. સંબાજુ ચતુષ્કોણ ને પતંગાકાર કહી શકાય, કેમ કે સંબાજુ ચતુષ્કોણ ની અંદર બધી બાજુના માપ સરખા હોય એટલે પાસ પાસેની બે અલગ અલગ જોડ પણ સમાન થાય, એટલે એનો પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય, એટલે વિધાન ખોટું છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સામસામે બાજુની બંને જોડ સમાંતર હોય, આપણે આ સમલંબ ચતુષ્કોણ ની શરત કહીએ તો એમાં એવું છે કે એક જ જોડ સમાંતર હોવી જોઈએ, તો આમાં એક જોડ સમાંતર થઈ જાય, આમાં આ વિધાન ખોટું છે. પછી અહીંયા કીધું છે દરેક ચોરસ એ સમલંબ છે, તો એમાં પણ એવું થાય સામસામેની બાજુની બંને જોડ સમાંતર છે, સમલંબ માટે તો ફક્ત એક જોડ સમાંતર હોવાની જરૂરિયાત છે, તો એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ કે સમલંબ ચતુષ્કોણ બની શકે, કેમ કે સામસામેની બાજુની એક જોડ તો એમાં સમાંતર હોય જ, આમાં બે જોડ છે એટલે આપણે એમ કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ થઈ શકાય, એટલે આ વિધાન ખરું છે. તો આ રીતે આ પહેલા દાખલાની અંદર વિધાન હતા એ ખરા છે કે ખોટા એ આપણે ચેક કરવાના હતા, એ આપણે જોયું. હવે દાખલા નંબર બે છે. દાખલા નંબર બે, એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય. અને બીજા દાખલા કેવું પૂછ્યું છે, ચારે ખૂણા કાટખૂણ હોય, તો ચારે બાજુની લંબાઈ સમાન હોય એવા આપણે કયા કયા ચતુષ્કોણ શીખ્યા? તમને મેં સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ આટલા પ્રકારના ચતુષ્કોણ વિશે તમને સમજાવ્યું છે. તેમાંથી કયા ચતુષ્કોણની અંદર બધી બાજુનો માપ સરખા હોય,
તો એક તો સમ બાજુ બધી બાજુ માપ સરખા હોય એના ઉપર આપણે નામ આપ્યું છે ને સમ બાજુ પુષ્પક અને ચોરસ હોય તેમાં પણ બધી બાજુ નો માપ સમાન હોય તો ચારે બાજુની લંબાઈ સમાન હોય એવા બે ચતુષ્કોણ થયા એક ચોરસ અને બીજો સમબાજુ તો અહીંયા આપણે લખવાનું ચોરસ અને બીજો સમબાજુ ચતુષ્કોણ એ જ રીતે બીજો પ્રશ્ન એવો છે ચારે ખૂણા કાટખૂણા આપણે એવા બે ચતુષ્કોણ જોયા કે એવા ચારે ચાર ખૂણાના માપ 90 અંશ હોય કાટખૂણા હોય માપ સમાન હોય તેવા કયા હતા ચોરસ અને લંબચોરસ આ ચોરસ અને લંબચોરસ ની અંદર ચારે ચાર ખૂણા એ કાટખૂણા હોય છે તો અહીંયા આપણે આ પ્રશ્ન પૂછ્યો છે કે ચારે ખૂણા કાટખૂણા હોય એવા ચતુષ્કોણના નામ આપો તો ચોરસ અને લંબચોરસ બધી બાજુ સમાન હોય એવા સમબાજુ અને ચોરસ એ આપણે આપણે નામ આપી શકીએ હવે દાખલા નંબર 3 જોઈએ દાખલા નંબર 3 કેવી રીતે એક ચોરસ એ પછી ચાર પ્રશ્ન પૂછાય કે કેવી રીતે આપણે કહી શકીએ કે ચોરસ એ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ છે આ ચોરસ ને આપણે શું નામ ચતુષ્કોણ કહીશું ચોરસ ને આપણે શું નામ સમાંતર બાજુ ચતુષ્કોણ કહીશું ચોરસ ને આપણે શા માટે સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ અને ચોરસ ને શા માટે લંબચોરસ કહેવાય એના માટેનું આપણે કારણ સમજાવવાનું છે વિગતવાર સમજાવવાનું તો આ ચોરસ ને ચતુષ્કોણ એટલા માટે કહેવાય ચોરસ ને ચારે ચાર બાજુ છે ચાર ખૂણા છે ચોરસ ને ચાર બાજુ અને ચાર ખૂણા છે પછી ચોરસ ને સમાંતર બાજુ શું કામ કહેવાય તો સામસામાની બાજુ બંને જોડ સમાંતર છે ચોરસ ની સામ સામેની બાજુઓ સમાંતર અને સમાન છે સમબાજુ શું કામ કહેવાય તો ચોરસ ની બધી બાજુ નો માપ સરખા છે એટલે સમબાજુ ચતુષ્કોણ કહી શકાય ચોરસ ની બધી બાજુ નો માપ સમાન છે એટલે એને આપણે સમબાજુ ચતુષ્કોણ કહીએ છીએ લંબચોરસ શું કામ કહેવાય તો એના બધા ખૂણા કાટખૂણા છે તથા સામસામેની બાજુ પણ સમાન છે સામસામેની બાજુની જે લંબાઈ છે એનું માપ પણ સમાન છે એટલે આપણે એને ચોરસ લંબચોરસ કહી શકીએ બધી બાજુ સરખી છે એટલે સમબાજુ કહી શકાય સામસામેની બાજુ બંને જોડ સમાંતર છે અને બે બાજુના માપ પણ સરખા છે સામસામેની બાજુ એટલે આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ અને ચતુષ્કોણ એટલે કહીએ છીએ અને ચાર બાજુ અને ચાર ખૂણા છે એટલે આપણે એને ચતુષ્કોણ કહી શકીએ હવે દાખલા નંબર 4 જોઈએ દાખલા નંબર 4 નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો હવે આપણે આવા ચતુષ્કોણનું નામ આપવું છે કે જેના વિકર્ણો પરસ્પર દુભાગ વિકર્ણો એકબીજાને દુભાગે એવા આપણે ચતુષ્કોણ કહીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચોરસ છે લંબચોરસ છે સમબાજુ છે આ ચારે ચતુષ્કોણની અંદર વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે પરસ્પર એટલે કે એકબીજાને દુભાગે છે તો આપણે નામ આપી શકશું સમાંતર બાજુ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ચોરસ અને લંબચોરસ આ ચારેય ચતુષ્કોણની અંદર વિકર્ણો પરસ્પર દુભાગે છે વિકર્ણો પરસ્પર લંબ દ્વિભાજક હોય વિકર્ણો પરસ્પર લંબ દ્વિભાજક હોય એનો મતલબ એવો થાય કે વિકર્ણ એકબીજાને કાટખૂણે છેદતા હોય કાટખૂણે દુભાગતા હોય બે સરખા ભાગ કરે છે અને કાટખૂણે એક સરખા ભાગ કરતા હોય તેવા બે ચતુષ્કોણ છે મેં જ્યારે તમને આગલા લેક્ચરની અંદર ચતુષ્કોણની આકૃતિ દોરીને ચોરસ સમબાજુ અને લંબચોરસ દોરીને બતાવ્યા ત્યારે જ વાત કરી હતી કે બેમાં વિકર્ણો કાટખૂણે દુભાગે છે તો કયા કયા બે હતા તો સમબાજુ અને ચોરસ
સમબાજુ અને ચોરસ આ બંનેની અંદર વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાવે છે. વિકર્ણોની લંબાઈ સમાન હોય, વિકર્ણોના માપ સરખા હોય તો બે ચતુષ્કોણ થાય. ચોરસ અને લંબચોરસ એની અંદર વિકર્ણોની લંબાઈ સરખી હોય તો એના જવાબમાં આપણે લખી શકીએ ચોરસ અને લંબચોરસ તો એના વિકર્ણોની લંબાઈ સમાન હોય છે. તો આ રીતે આપણે ચતુષ્કોણ કે જેના વિકર્ણો એકબીજાને દુભાવતા હોય, લંબ દ્વિભાજક હોય એટલે લંબ ચોરસને દુભાવતા હોય અને વિકર્ણોની લંબાઈ સમાન હોય એના માટેનો આ પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. હવે દાખલા નંબર 5 જોઈએ. નંબર 5, લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. જો લંબચોરસ બહિર્મુખ ચતુષ્કોણ કેમ છે તો આપણે બહિર્મુખ ચતુષ્કોણની વ્યાખ્યા મુજબ કહીએ તો કહેવાય કે જે ચતુષ્કોણના વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં જ હોય તો એને આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહી શકીએ. તો આપણે લંબચોરસ દોરીએ તો આ લંબચોરસના જે વિકર્ણો છે એ ચતુષ્કોણના અંદરના ભાગમાં જ હોય છે એટલે આપણે લંબચોરસને બહિર્મુખ ચતુષ્કોણ કહી શકીએ. બીજું, એના જે આ બધા ખૂણા છે એ બધા ખૂણાનું માપ 180 અંશ કરતા ઓછું છે એટલા માટે આપણે લંબચોરસને બહિર્મુખ ચતુષ્કોણ કહીએ છીએ. તો બહિર્મુખ ચતુષ્કોણ હોવા માટેની બે શરતો હતી કે એના ખૂણાનું માપ 90, દરેક ખૂણાનું માપ 90 અંશ કરતા 180 અંશ કરતા નાનું હોવું જોઈએ અને એના વિકર્ણો નો કોઈ પણ ભાગ ચતુષ્કોણના અંદરના ભાગમાં જ હોય એટલે વિકર્ણો એ ચતુષ્કોણના અંદરના ભાગમાં હોવા જોઈએ તો એને બહિર્મુખ ચતુષ્કોણ કહી શકાય. તો આના જવાબમાં આપણે કહી શકીએ કે લંબચોરસના દરેક ખૂણાનું માપ 180 અંશ કરતા ઓછું હોય છે અને બીજું આપણે એમ કહી શકીએ કે લંબચોરસના વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં હોય છે તો વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં છે અને દરેક ખૂણાનું માપ 180 અંશ કરતા ઓછું છે એટલા માટે આપણે આ લંબચોરસ છે એને બહિર્મુખ ચતુષ્કોણ એ કહી શકીએ છીએ. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ. જો દાખલા નંબર 6, કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ ઓ છે. શિરોબિંદુ ઓ એ બી અને સી થી બિંદુ ઓ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. જો અહીં આપણે કાટકોણ ત્રિકોણ આપ્યો છે એ બી સી, આ કાટખૂણાની સામેની બાજુ એટલે એસી બાજુ, એનો મધ્યબિંદુ આપણને ઓ આપેલો છે. તો આ ઓ બિંદુ એટલે એ સી અને ઈ આ ત્રણેય કેમ સમાન અંતરે થાય એ આપણે સમજાવવા છે. આ બેનું તો આપણે ખબર પડે કે તો આપણને આપ્યું છે કે આ ઓ મધ્યબિંદુ છે તો ત્યાંથી એ નું અને સી નું અંતર સરખું થાય, પણ આ બી નું અંતર ઓ થી કેવી રીતે સમાન અંતર થાય એ આપણે જોવું છે. તો એના માટે આપણે આ કિરણ બી ઓ આ બી થી ઓ તરફ જતું આપણે કિરણ દોરવાનું. અહીંયાથી આપણે કિરણ દોરીએ અને કિરણ ઉપર એક જગ્યાએ આપણે બિંદુ ડી લઈએ, અહીંયા આપણે ડી બિંદુ લઈએ કે જેથી કરીને આ ડી ઓ બરાબર ઓડી થાય. ડી ઓ બરાબર ઓડી થાય એવું આપણે બિંદુ લીધું. કોના ઉપર લીધું? કિરણ બીડી ઉપર. કિરણ બીડી પર ડી ઓ બરાબર ઓડી થાય તેવું બિંદુ ડી લો. હવે ડી લીધા પછી આપણે સી અને એટલે કે સીડી અને એડી એ દોરી દેવાના છે. અહીંયા હું તૂટક લીટીથી દોરું છું. તો આ તૂટક લીટીથી આપણે આ દોર્યા તો આ એડી અને આ સીડી. હવે અહીંયા આપણે જાણીએ છીએ કે આ બે ના માપ ડીઓ અને ઓડી એ સમાન થાય એ આપણે રચના કરી છે આપણે જાતે કે આના બરાબર આટલા થાય એટલા અંતરે જ આપણે ડી બિંદુ. બીજું, અહીંયાથી આ અંતર સમાન છે એવું આપણે આપ્યું કે આ મધ્યબિંદુ છે એટલે એઓ બરાબર ઓસી થાય એ તો આપણને આપેલું છે. તો આ બે ભાગ સરખા છે, આ બે ભાગ સરખા છે એનો મતલબ એ થયો કે આ બે જે વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. તો આ બે બેને જોડ્યા તો આ ચતુષ્કોણની આકૃતિ બની ગઈ અને ચતુષ્કોણની અંદર
બે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે તો ચતુષ્કોણના વિકર્ણો જો એકબીજાને દુભાગતા હોય ચતુષ્કોણ હોય આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એક ખૂણો આપણે કાટખૂણો આપ્યો છે તો એ લંબચોરસ બની જાય તો લંબચોરસ છે તો લંબચોરસ હોય તો એના વિકર્ણો એકરૂપ હોય એટલે AC બરાબર BD થાય તો AC બરાબર BD થાય તો આ બધાના માપ એક સરખા થાય એના કારણે આપણે કહી શકીએ કે ઓ બિંદુ એ AB અને CD સમાન અંતરે આવેલ છે તો આપણે આની અંદર આવું લખી શકીએ કે આકૃતિમાં કિરણ દીવો આપણે આ કિરણ દીવો છે એને આગળ લંબાવે છે કે કિરણ દીવો અને ડી સુધી લંબાવીએ કે જેથી BO બરાબર OD BO બરાબર OD થાય આપણે કિરણ DO ને એવી રીતે લંબાવ્યું D સુધી કે જેથી કરીને DO બરાબર OD થાય હવે આપણે CD અને AD દોરીએ હવે રેખાખંડ CD અને રેખાખંડ AD દોરો માટે ચતુષ્કોણ ABCD તૈયાર થયો આ ચતુષ્કોણ ABCD તૈયાર થયો આ ચતુષ્કોણની અંદર આપણે એમ જોયું કે ચતુષ્કોણ ABCD ની અંદર AO બરાબર OC એ આપણને આપેલું છે આપણને આપ્યું છે કે મધ્ય બિંદુ છે O એ AC નું એટલે AO બરાબર OC લખી શકાય તથા આપણે આ સાથે આ જોયું આપણે DO બરાબર OD DO બરાબર OD એ આપણે રચના કરી DO બરાબર OD થાય એવી આપણે ચતુષ્કોણની રચના કરી એના કારણે આ ચતુષ્કોણના વિકર્ણો છે એ પરસ્પર દુભાગી શકે છે માટે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો પરસ્પર દુભાગે છે માટે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય અને આ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો કાટખૂણો છે ચતુષ્કોણ ABCD માં ખૂણો B કાટખૂણો છે માટે ચતુષ્કોણ ABCD લંબચોરસ થાય બરાબર માટે ચતુષ્કોણ ABCD લંબચોરસ થાય હવે લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય પરસ્પર દુભાગે લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય અથવા સરખા થાય અને પરસ્પર દુભાગે છે વિકર્ણોના માપ સરખા થાય પરસ્પર દુભાગે છે માટે આપણે કહી શકીએ માટે AC બરાબર BD આ બે વિકર્ણોના માપ સરખા થાય AC બરાબર BD કહી શકીએ અને બીજું આપણે આવું પણ કહી શકીએ તથા AO બરાબર OC બરાબર BO બરાબર OD આવું આપણે કહી શકીએ આ ચારે નવા સરખા થયા આમ O એ આમ O આમ બિંદુ O એ A B અને C D સમાન અંતરે આવે છે તો આ રીતે આપણે કાટકોણ ત્રિકોણ આપ્યો હતો અને કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્ય બિંદુ આપ્યું હતું કે મધ્ય બિંદુ એ બાકીના ત્રણ શિરો બાકીના જે A B અને C શિરો બિંદુ છે એના સમાન અંતરે છે તો આપણે સાબિત કરવાનું હતું આ દાખલાની અંદર આપણે સાબિત કર્યું
તો આજે આ સ્વાધ્યાય 3.4 ની અંદર જે બાકી હતા દાખલાઓ છે એ 6-6 દાખલા પૂર્ણ થઈ ગયા એટલે આપણે સ્વાધ્યાય 3.1 2 3 ને 4 એ ચારે સ્વાધ્યાય પૂરા કર્યા અને આપણું જે આ પ્રકરણ હતું ચતુષ્કોણની સમય એ પ્રકરણ અહીંયા પૂરું થઈ ગયું હવે પછીના લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ એ ચાલુ કરીશું તો આજે તમારા લેશનની અંદર સ્વાધ્યાય 3.4 ના 6-6 દાખલાઓ ગણી નાખવાના અને વિજ્ઞાન આપણે ગણિતની જે નોટ છે એમાં પહેલું બીજું અને ત્રીજું એ ત્રણેય પ્રકરણના સ્વાધ્યાયો એટલે કે આપણે જે દાખલા ગણાવ્યા છે એ બધા દાખલાઓ તમારા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આપણે પછીના લેક્ચરમાં નવું પ્રકરણ જોઈશું.